चलो जुनियरना बाळको, आपणे ગુજરાતીમાં મૂળાક્ષરો વિશે આપણે ઓળખ કરીશું. ચલો, કકો ઓળખવાનો છે. ક ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જલેબીનો જ, સ સાવલાનો જ, ટ ટામેટાનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડમરૂનો ડ, ધ ઢગલાનો ઢ, અણ ફેણનો અણ, ત તરબૂચનો ત. તરબૂચ બધાએ જોયું છે ને? ખાવ છો બધા તરબૂચ? પછી આ ઝાડનો થડનો ભાગ છે એટલે થડનો થ, દડાનો દ, ધજાનો દ, નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, બ ભમરડાનો બ, મ મગરનો મ, ય યતિજીનો ય, ર રથનો ર, લ લખોટીનો લ, વ વહાણનો વ, શ શરણાઈનો શ, શ ષટ્કોણનો શ, સ સસલાનો સ, હ હરણનો હ, અળ ફળનો અળ. વાહ ભાઈ વાહ, શીખી ગયા તમે કથી? અળ સુધીની ઓળખ તમારે કરવાની. રોજે દેશે આંખમાં જોઈને કક્કો બોલવાનો છે. હવે સાધ્ય પોથી છે જેની પાસે, એમાં આપણે નોટમાં તો આવું કરાયું છે કે સીધી લીટી, આડી લીટી, ત્રાસી લીટી, ઊંધોસી, સીધોસી, બધું જ બરાબર. એ જ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં આ બધી જે રેખાઓ છે એ તમારે દોરવાની છે. એની જેમ આપ્યું છે, ધારો કે આ લાલ લીટાથી શરૂઆત કરવાની, લાલ ટપકાથી, ત્યાંથી આમ કરીને આમ સીધી લીટી તમારે કરી દેવાની છે. આવી રીતે આડી લીટીમાં કરવાનું, આમ કરીને આમ, પડી સમજણ? એ જ રીતે બધાએ તમારે પૂરવાનું છે. આ એક પાનું તમારે પૂરવાનું રહેશે. સરસ, વેરી ગુડ.